નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું એક્ટિવ પેસિવ એટલે કે કર્તરી અને કર્મની વાક્ય રચના જોવાના છીએ. આ વાક્ય રચનાના નિયમો પણ સાદા વર્તમાનકાળ જેમ જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. માત્ર ફેરફાર છે સાદા વર્તમાનકાળમાં એમીઝાર આપણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરતા હતા, અહીં આપણે એક વચન હશે તો વોઝ અને બહુવચન હશે તો વેરનો ઉપયોગ કરશું. બાકીના જે નિયમ છે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો, બાય મૂકવાનું છે અને વોઝ વેર સાથે ભૂતકૃત રૂપ મૂકવાનું છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે હકાર વાક્યના બે ત્રણ ઉદાહરણો જોઈએ. પેલું છે આઈ સો મંકી. I saw a monkey yesterday. આપણે ખ્યાલ જ છે નિયમ પ્રમાણે આપણે SVO માં ફેરફાર કરશું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ યસ્ટરડે છે એ વધારાના શબ્દો છે, એમાં કોઈ ફેરફાર કરશું નહીં. પહેલો નિયમ છે કર્તા અને કર્મનું સ્થાન બદલો, એટલે કે આપણે પેસિવમાં ફેરવતી વખતે મંકી ને પહેલા લેશું અને આઈ નું થઈ જશે બાય મી. યસ્ટરડે છે એટલે એમાં કોઈ ફેરફાર નહીં. મંકી જે આપણે આઈ નું બાય મી કર્યું, યસ્ટરડે કર્યું, હવે સો ક્રિયાપદ એટલે કે ભૂતકાળનું રૂપ છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ કે સી સો સીન એટલે કે વર્તમાન કાળનું મૂળ રૂપ થશે સી ટુ સી, બીજું રૂપ છે સો અને આપણે ભૂતકૃત રૂપ જોશે સી. હવે મંકી એક વચન છે કે બહુ વચન છે? તો અ મંકી એક વચન છે, તો આપણે વોઝ અને વેર બે માંથી ક્યુ લેવાનું છે? વોઝ. મંકી વોઝ સીન બાય મી યસ્ટરડે. જો માત્ર આપણે સાદા વર્તમાનકાળમાં જ્યાં ઇસ કરતા હતા ત્યાં સાદા ભૂતકાળમાં વોઝ કર્યું, બીજો કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બસ આટલા માઇનર ચેન્જીસ જ બધા કાળમાં છે, બીજા કોઈ નિયમમાં કે વાક્ય રચનામાં કોઈ ફેરફાર થશે નહીં. તમે જો આ યાદ રાખી લ્યો સાદા વર્તમાનકાળમાં એમીઝાર, સાદા ભૂતકાળમાં વોઝ વેર, તો બસ બીજું કાંઈ આમાં નિયમ તો તમને બધા કાળમાં સરખા જ રહેશે. બીજું જોઈએ ધ થીફ was caught by the policeman. The thief was caught by the policeman. હવે તમને અહીં by આપી દીધું છે એટલે તમે તમને આઈડિયા છે કે આપેલું આ વાક્ય કયું છે, ક્યાં એક્ટિવ વોઇસમાં છે, પેસિવ વોઇસમાં છે? પેસિવ વોઇસમાં છે. સરસ. હવે પેસિવ માંથી તમારે એક્ટિવ ને કરવાનું છે, તો અહીં ધ થીફ કર્મ છે, ધ પોલીસમેન કરતા છે, એટલે આપણે શરૂઆત કરશું ધ પોલીસમેન થી. ધ પોલીસમેન અને બાય દૂર કરીને ધ થીફ લખી નાખશું. ધ પોલીસમેન ને ધ થીફ કર્યો. હવે વોઝ કોટ છે તો આપણે પેસિવમાં વોઝ ઉમેર્યું છે, તો એક્ટિવમાં વોઝ લખવાનું નથી. કેચ ટુ કેચ એટલે પકડવું, એનું બીજું રૂપ એટલે કે પાસ્ટ ટેન્સ નું રૂપ લખવાનું છે, તો એ પણ કોટ જ થશે. ધ પોલીસમેન ફેરવવાનું છે,
તો ધ પોલીસમેન ને પહેલા લઈ લીધું, ધ થીફ ને છેલ્લે લખી દીધું, બાય ને તો એક્ટિવ વોઇસ નો હોય નહીં. વોઝ વેર દૂર કરી અને ક્રિયાપદ નું બીજું રૂપ. વિદ્યાર્થી મિત્રો, દરેક ક્રિયાપદ ના V1, V2, V3 બધા રૂપો તમને મોઢે યાદ હશે તો જ એક્ટિવ પેસિવ માં એનો ઉપયોગ કરી શકશો અને તમને ફાયદો થશે. હવે એક ત્રીજું વાક્ય છે, ટી એન્ડ મીલ. ટી એન્ડ મીલ છે.
એટલે આપેલું વાક્ય આપણે પેસિવ વોઇસમાં છે એમ કહી શકીએ કે ન કહી શકીએ બાય આપેલું છે એટલે પેસિવ વોઇસનું જ વાક્ય છે એને આપણે એક્ટિવમાં ફેરવવાનું છે એટલે બાય પછી જે કર્તા આપેલો છે એને આપણે આગળ લઈ લઈશું માય મધરને આપણે પહેલા લઈ લીધું એની ચોઈસ છે એ કર્મ છે એટલે આપણે એની ચોઈસ માય મધર ને પહેલા લઈ લીધું એની ચોઈસ પછી લઈ લીધું હવે આપણે વેર નોટ બોટ આપણે નોટ લખવા માટે વોઝ વેર એક્ટિવ વાક્યમાં ન આવે આપણે નકાર લખવું પડે એટલે ખાલી નોટ ન લખી શકીએ એટલે આપણે કેનો ઉપયોગ કરશું ડીડ નોટ બરાબર માય મધર ડીડ નોટ પણ બે ભૂત ભેગા થાય કે ન થાય બે ભૂત ભેગા થાય એટલે કે આપણે ડીડ લખી નાખ્યું તો પછી બાય નું મૂળ રૂપ થઈ જશે બોટ નું મૂળ રૂપ થઈ જશે બાય માય મધર ડીડ નોટ બાય એની ટોય બરાબર ડીડ પછી અહીં સી હતું ને એકવાર ભૂતકાળનું રૂપ લખ્યા પછી હંમેશા મૂળ રૂપ આવે છે એવી જ રીતે અહીંયા બોટનું મૂળ રૂપ આવશે બાય માય મધર ડીડ નોટ બાય એની ટોય ત્રણે ત્રણ નિયમના આમાં ને આમાં આપણે ઉપયોગ કરી રહ્યા છે અને હવે ત્રીજું ઉદાહરણ લઈએ મહેશ ડ્રો અ પિક્ચર યસ્ટરડે મહેશ ડ્રો અ પિક્ચર યસ્ટરડે આપણે એસડીઓ એક્ટિવ વાક્ય છે એને આપણે પેસિવમાં ફેરવશું અ પિક્ચર અને બાય મહેશ યસ્ટરડે વધારાના શબ્દ છે A picture goes drew. Mahesh drew a picture yesterday. Drew શબ્દ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે આપણે ભૂતકાળ પ્રમાણે a picture was drawn by Mahesh yesterday. તો આ હતા આપણા નકારના એક બે ઉદાહરણો હવે આપણે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થના થોડા ઉદાહરણ જોઈએ પ્રશ્નાર્થનું આપણે એક સાદા ભૂતકાળનું વાક્ય જોઈએ ડીડ રેખા વોઝ ક્લોઝ લાસ્ટ મોર્નિંગ બરાબર ડીડ છે એ નોન ડબ્લ્યુએચ પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે એટલે આપણે આને એક્ટિવ છે કે પેસિવ જોઈ લે તો ડીડ આપેલું છે એટલે એક્ટિવ વાક્ય રચના છે બાય આપેલ નથી આપણે એસવીઓ માં ફેરવી લઈએ લાસ્ટ છે લાસ્ટ મોર્નિંગ વધારાના શબ્દ છે ક્લોઝ ને પહેલા લઈ લઈશું અને બાય રેખા લાસ્ટ મોર્નિંગ એ પણ અન્ય શબ્દ છે હવે આપણે પ્રશ્નાર્થ છે એટલે આપણે વોઝ અથવા વેર એકવચન છે કે બહુવચન પ્રમાણે વોઝ વેર આગળ લેશું અને વોશ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ આપણે લખશું ક્લોથ્સ એ બહુવચન છે એટલે અહીંયા આપણે લખશું વેર ક્લોથ્સ વોશ બરાબર જો આપણે જે રીતના સાદા વર્તમાન કાળમાં એની જાતને આપણે આગળ લખીને વાક્ય રચના કરતા હતા એવી જ રીતના અહીંયા આપણા પાસે બે વોઝ અને વેર એકવચન માટે આપણે વોઝ લેશું બહુવચન માટે આપણે વેર લેશું અને પ્રશ્નાર્થની વાક્ય રચના બનાવશું હવે બીજું વાક્ય લઈએ વોઝ ઉમંગ ઓન
નું હેસ બાય આપેલું છે એટલે ક્રિયાપદ નું સોરી આપેલું વાક્ય પેસિવ વોઇસ માં છે આપણે એને એક્ટિવ માં લેશું આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આગળ આપણે પ્રશ્ન સૂચક શબ્દ મૂકી દેશું પછી મહેશ લખશું Yesterday. Who?
ઉત્તર નાખું વુ વોઝ વેર હોય તો દૂર કરો પનિશ્ડ નું બીજું રૂપ ભૂતકાળનું રૂપ પનિશ્ડ મિલન કર્મ છે અન્ય શબ્દ યસ્ટરડે વધારાનો અને પ્રશ્નાર્થ છે તો આપણે અહીં સાદા ભૂતકાળના હકાર વાક્ય નકાર વાક્ય ડબલ્યુ એચ પ્રશ્નાર્થ ડબલ નોન ડબલ્યુ એચ પ્રશ્નાર્થ અને હુ વાળી વાક્ય રચનાના વાક્ય જોયા હવે થોડાક મિક્સ એક્સરસાઇઝના વાક્ય જોઈશું ચલો મિક્સ એક્સરસાઇઝના વાક્ય આપણે જોઈએ ધીસ કાર વોઝ ડ્રાઈવન બાય દીપાલી લાસ્ટ નાઇટ તો અહીં બાય આપી દીધું છે એટલે આપેલું વાક્ય પેસિવ વોઇસનું વાક્ય છે તો પેસિવ વોઇસના વાક્યમાં બાય પછી આપેલ કર્તાથી શરૂઆત કરશું દીપાલી વોઝ ડ્રાઈવરનું આપણે બીજું રૂપ એટલે કે વી ટુ પાસ્ટ ટેન્સનું રૂપ લખશું રોડ સોરી ડ્રો દીપાલી ડ્રો કર્મ ને પછી લખશું ધીસ કાર લાસ્ટ નાઇટ એ તો અન્ય શબ્દ છે ફરી એકવાર આપણે બાય પછી કરતા છે એને આપણે શરૂઆતમાં લીધા વોઝ ડ્રાઈવન ક્રિયાપદનું જે વીટ્રીનું રૂપ છે એમાં આપણે વોઝ છે એટલે કે ભૂતકાળનું રૂપ ડ્રો કર્યું કર્મ છે ધીસ કાર એને છેલ્લે લઈ ગયા અને લાસ્ટ નાઇટ અન્ય શબ્દ છે એટલે લખી નાખ્યા હવે મિસ્ટર શાહ ડીડ નોટ લાઈક ડોગ્સ અહીં ડીડ આપેલું છે એક્ટિવ વોઇસનું વાક્ય છે આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે કર્તા ક્રિયાપદ કર્મ મિસ્ટર શાહને કૂતરા ગમતા નથી તો ડોગ્સ થી શરૂઆત કરશું ડોગ્સ આપણે બે નો ઉપયોગ કરવાનો છે એક વચન માટે વોઝ નો અને બહુ વચન માટે વેર નો અહીં આપણે ડોગ્સ એટલે કે બહુ વચન છે એટલે આપણે શું લખશું વેર નકાર વાક્ય છે તો નોટ લખવા અહીં આપણે ભૂલવાનું લખવાનું ભૂલવાનું નથી વેર નોટ લાઈક નું ભૂતકૃત રૂપ થશે લાઈક બાય મિસ્ટર શાહ ડોગ્સ ને આપણે આગળ લઈ ગયા મિસ્ટર શાહ બાય મિસ્ટર શાહ પછી લઈ લીધું ડીડ ને દૂર કર્યું અને ડોગ્સ બહુ વચનમાં છે એટલે વેર લખ્યું નોટ અને લાઈક નું કર્યું લાઈક ત્રીજું છે પ્રશ્નાર્થ વાક્ય છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે આગળ વોટ થી શરૂ થાય છે એટલે જો ડબલ્યુ એચ વાળા હોય તો આપણે સૌથી પહેલો જે ડબલ્યુ એચ શબ્દ છે એ એમને લખી નાખશું વોટ હવે આપેલું વાક્ય બાય એટલે કે વોટ વોઝ સેડ બાય શીતલ યસ્ટરડે પેસિવ વોઇસમાં છે એને આપણે એક્ટિવમાં ફેરવવું હશે તો પ્રશ્નાર્થ સૂચક શબ્દ ડીડ નો ઉપયોગ કરવો પડશે તો વોટ પછી હંમેશા એકવચન કે બહુવચન બંનેમાં ડીડ આવે છે એટલે તો આપણે ડીડ યાદ રાખવાનું રહેશે જો સાદો વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ આવી શકે પરંતુ સાદો ભૂતકાળમાં તો માત્ર ડીડ જ આવે છે વોટ ડીડ પછી આપણે કરતા ને લેશું શીતળ અને સેડ નું મૂળ રૂપ છે આ મૂળ રૂપ શા માટે આવ્યું કારણ કે બે ભૂતને ભેગા કરાય નહીં આપણે ડીડ લખી નાખ્યું પછી આપણે સેડ ક્રિયાપદ નું મૂળ રૂપ લખશું વોટ ડીડ શીતલ સે યસ્ટરડે બધાના શબ્દ તો ભૂલાઈ ગયા ચાલો વાળી વુ વાળી વાક્ય રચના આવી ગઈ તો વુ આપી દીધું છે તો સૌથી પહેલા શું કરી નાખવું શું કરી નાખવું બાય ગુમ લખી જ નાખો આપણે બીજું કઈ જોવું નથી વુ નું આપણે બાય ગુમ કરી લઈએ બરાબર હવે વુ બ્રો ધ પેન અહીં કર્મ શું છે તો કે ધ પેન છે એક વચન છે કે બહુ વચન છે
एकवचन छे सरस तो आपणे वोज लखशुं के वेर लखशुं एकवचन माटे वोज बाय हुम वोज ध पेन बाय हुम वोज ध पेन ब्रेक ब्रोक By whom was the pen break broken? એનું ભૂતકૃતનું રૂપ થશે broken. Yesterday વધારાના શબ્દ છે અન્ય શબ્દ છે એટલે આપણે yesterday લખી છેલ્લે પ્રશ્નાર્થી By whom was the pen broken yesterday? અને છેલ્લું વાક્ય છે was in the Written in his notebook. હવે આપેલું વાક્ય એક્ટિવ છે કે પેસિવ? સૌથી પહેલા તો એ અહીં બાય આપેલું નથી, પરંતુ વોઝ વેર આપેલું છે, વોઝ આપેલું છે, તો હું એને એક્ટિવ કહી શકું કે પેસિવ કહી શકું? પેસિવ જ, કારણ કે વોઝ વેર હંમેશા પેસિવ વાક્ય રચનામાં જ આવશે. અહીં આપણને કરતા આપેલું નથી, પરંતુ આપણે કોઈ અનુમાનિત કરતા ધારીને કોઈ કરતા લખવાનું છે. પેસિવ વાક્ય રચના છે, કારણ કે વોઝ પિસર વોઝ હિન્દી અને વી થ્રી આપી છે. જો તમને બે વસ્તુ આપી છે, વોઝ વેર વત્તા વી થ્રી હોય તો પેસિવ વોઝ નું વાક્ય છે એની નિશાની છે. પરંતુ ઇન હિઝ નોટબુક વધારાના શબ્દ છે, વાક્યમાં કોઈ કરતા આપેલો નથી, તો તમે ગમે તે લખી શકો. પણ અહીં તમે જોઈ શકો છો કે આપણને થોડો છૂટો આઈડિયા છે ઇન હિઝ નોટબુક, બરાબર? તો આપણે અહીં કોઈ પણ હી અથવા નામ, કોઈ પણ છોકરાનું નામ અથવા માત્ર હી લખીને પણ કોઈ પણ કરતાને ધારવાનું છે આપણે. તો એક્ટિવ વાક્ય કરવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે, તો હું મારે સૌથી પહેલા તો ડીડ તો લખવું જ પડશે. એકવચન હોય કે બહુવચન એ તો પછીની વાત છે, પહેલા તો ડીડ લખવું જ પડશે. પછી મેં કોઈ પણ જે કરતા ધાર્યો છે એ મેં હી ધાર્યો છે. તમે કોઈ પણ નામ કે આપણે છોકરાનું છે એટલે તમે એ નામ તમે છોકરાનું ધારી શકો. ડીડ હી રિટન નું મૂળ રૂપ રાઇટ રોટ રિટન એટલે થશે મૂળ થશે રાઇટ. ડીડ હી રાઇટ આપણું કર્મ હિન્દી ઇન હિઝ નોટબુક એ તો વધારાના શબ્દ છે. ઇન હિઝ નોટબુક ડીડ હી રાઇટ હિન્દી ઇન હિઝ નોટબુક છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે આ મિક્સ એક્સરસાઇઝમાં જોયું હકાર વાક્ય, નકાર વાક્ય, ડબલ્યુએચ પ્રશ્નાર્થ, નોન ડબલ્યુએચ પ્રશ્નાર્થ અને હુ વાળી વાક્ય રચનાના બધા જોયા. અહીં આપણે સાદો ભૂતકાળ પણ વાક્યમાં પૂરા થાય છે. આપણે બધા કાળ એકવાર ઉદાહરણ થોડાક જોઈ લેશું, ત્યારબાદ ફકરા જે આપણે ટ્રાન્સફોર્મેશનમાં પૂછાય છે એની પ્રેક્ટિસ કરશું, બરાબર? માત્ર બીજું કંઈ યાદ નથી રાખવાનું. જે નિયમ સાદા વર્તમાન કાળના છે એ જ નિયમ સાદા ભૂતકાળમાં છે. માત્ર જે બદલાય છે એ વોઝવેરમાં એમિઝાર હતું. હવે આપણે આવતીકાલે સાદો ભવિષ્ય